આજે જગતનો એવો મેનિયા છે મોટો ભાગ, જે કોઈ વ્યક્તિ જેને માનતી હોય, સમજાય, તમે સમજાય ને, બધાને ખ્યાલ આવશે ને, એને માનતો હોય અને ભગવાન માને છે, માને છે કે નથી માનતો, એટલે માને છે કે નથી માનતો, બરાબર છે ને, માને છે, બરાબર છે ને, શું હોવો હોવો ઠોકો છે, બધું શાસ્ત્રમાં લખેલું છે. અંશા અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, આઠ કળા, ફોર કળા, બાર કળા, સર્વ કળા, સર્વોપરી, બધા લખાણો છે. પણ એની વિગત જ્યાં સુધી ન પડે ત્યાં સુધી માણસ ચોખ્ખો થાય જ ખરો. કોઈ મંદિરની અંદર 10-15 મૂર્તિઓ પધરાયેલી હોય તો જે દર્શન કરવા આવે એની નિષ્ઠા પાકી થઈ જાય, થઈ જાય કે ન થઈ જાય? બહેને 32-32 વર્ષ થયા છે સ્વામિનારાયણને પ્રગટ થઈએ, પણ હજુ નથી થઈ ઉપાસના, ત્યાં નિષ્ઠા થઈ જ પાકી. સરનામું ત્યાંથી ખોટું હોય પછી કેવી કાગળ જાય? 18 પધરાયેલા હોય તો કોની નિષ્ઠા થાય? કોણ તેડવા આવે? હવે તમે બહાર ગામથી આવ્યા, અતદ્રષ્ટાન દઉં છું, પછી એક ભાઈએ કીધું મારા ત્યાં જમવા આવજો તો કે સારું, બીજો કે મારા ત્યાં આવજો તો કે સારું, 10 જણાએ કીધું સારું સારું કીધું. હવે દહે પછી વિચાર કર્યો કે ભાઈ રમણભાઈના ક્યાંય રાત છે તો દશરથ કે મારું બગડ્યું. હવે દશરથ પછી ડાયા ભાઈ કે ભાઈ હું રાંધી તો મારું બગડ્યું, દસે રાંધ્યું ને ભાઈ લબડ્યા. પણ એક જ ઠેકાણે કીધું હતું. આજે જે માણસ જે કંપનીમાં જોડાય છે એ કંપનીને વફાદાર રહે છે, પછી રિટાયર થાય છે ને ત્યારે કંપની એના વફાદાર થાય છે કે નહીં? આ બેંક બધું જે જ્યાં પેન્શન મળતું હોય તો ઠેઠ સુધી વફાદાર રહે છે, પણ ક્યાં સુધી? કહીને ઠેઠ 60 વર્ષ સુધી એ કંપનીને વફાદાર રહ્યો. એક દાડો રજા પાડે ને એક દી જાય, એક દાડો એ તો આપણે અહીંયા ચાલે થોડું ઘણું, બાકી અમેરિકામાં બીજા ઘર ભેગો થાકે જા, ત્યાં કંઈ એવો ઠરાવ નથી, ત્યાં પેન્શન નહીં, જેટલા વીક કામ કરેલું ને ઘર ભેગો થાય બીજું કંઈ નહીં. કારણ કે બીજા દાડે માણસ ગોતવો ક્યારે, આપણે તો માણસ બહાર ગામ જાય 15 દાડે ન આવે લ્યો, આવી કંપનીની દશા શું થાય? એમ જે કંપનીમાં આપણે જોડાયા એ કંપનીના વફાદાર રહેવું જોઈએ. વફાદાર એટલે કંપનીના નિયમનું આપણે પાલન કરવું જોઈએ, કંપનીના નિયમને અનુસરવું જોઈએ કે નહીં? આપણે કઈ કંપનીમાં દાખલ થયા છીએ? આ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ છે.